નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર આઠ માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં છેલ્લા લેક્ચરની અંદર આજે આપણે પહેલો ટોપિક ભણીએ છીએ બંધાણી અને પરાધીનતા બરાબર છે ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે એડિક્શન એન્ડ ડિપેન્ડન્સ દેખી રીતે કેફી પદાર્થો લાભદાયી છે એવી સમજને કારણે તેનો ઉપયોગ વારંવાર થાય છે આલ્કોહોલ અને ડ્રગ્સની જે પ્રકૃતિ છે એ વ્યસની બનાવવાની છે છતાં લોકો આ વાત સમજી શકતા નથી વ્યસન એ મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે જેમ કે વ્યસન કરનાર વ્યક્તિ જે તે પદાર્થનું જ્યારે વ્યસન કરતો હોય ત્યારે એને ઉલ્લાસની અનુભૂતિ થાય અને એને ખુશ રહેવાની ક્ષણિક લાગણીઓ અનુભવાય બરાબર છે પણ આ લાગણીઓ કેવી હોય ક્ષણિક હોય છે અને એને કારણે એ વ્યક્તિ કેફી પદાર્થો અને આલ્કોહોલ સાથે સંકળાય છે બરાબર એને ઉલ્લાસની અનુભૂતિ થાય છે ખુશ રહેવાની ક્ષણિક લાગણીઓ અનુભવાય છે પરિણામે વ્યક્તિ કેફી પદાર્થ અને આલ્કોહોલ સાથે એ સંકળાય છે બરાબર અને જેથી વ્યક્તિ જ્યારે તેની જરૂર હોતી નથી કે તેનો ઉપયોગ સ્વયં વિનાશ પ્રેરે છે છતાં તેનો ઉપયોગ કરે છે મિત્રો એક વખત એ આલ્કોહોલ કે કેફી પદાર્થો સાથે સંકળાય ત્યાર પછી એને જરૂર ન હોય તો પણ એ એનો ઉપયોગ કરતો થાય છે અને પરિણામે સ્વયં વિનાશને પ્રેરે છે એમ પણ કહી શકાય કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ જો કરવામાં આવે તો આપણા શરીરમાં રહેલા જે સંવેદના ગ્રાહકો અથવા તો આપણે એને સંવેદના ગ્રાહી અંગો કહીશું એની સહનશીલતાનો અંગ ઊંચો જાય છે બરાબર છે જેને કારણે નશાકારક પદાર્થો કે આલ્કોહોલની ઉચ્ચ માત્રા સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે કેમકે જે સંવેદના ગ્રાહકો છે એની સહનશીલતાનો આંખ ઊંચો જાય પરિણામે શું થશે તો નશાકારક પદાર્થો કે આલ્કોહોલની ઉચ્ચ માત્રા જે સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે અને પરિણામે શું થાય વધુ માત્રામાં એ લેવાની આદત પડી જાય જે કેફી પદાર્થ કે આલ્કોહોલ છે એ વધુ માત્રામાં લે તો જ એને એ જે છે એની અસર થાય એમ કહી શકાય નશાકારક પદાર્થોનું એકવારનું પણ સેવન વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે મિત્રો ઘણી વખત એમ થાય કે ચલો એક વખત આપણે ટ્રાય કરીએ પણ આમાં ટ્રાય કરવા જેવું નથી કાંઈ બરાબર છે કેમ કે એક વખ એકવારનું પણ સેવન એ વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે મિત્રો બરાબર છે અને આ રીતે નશાકારક પદાર્થો અને આલ્કોહોલની વ્યસની કે બંધાણી ક્ષમતાને એક દુર્વ્યસની કે નીતિભ્રષ્ટ મિત્રવર્તુળ તરફ દોરી જાય છે બરાબર છે આવી બંધાણી ક્ષમતાને પરિણામે વ્યક્તિ બંધાણી બની જાય તો એની સાથે દુર્વ્યસની અને એક નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ આવી જાય છે અને આવું જે મિત્રવર્તુળ છે એ સતત એ પદાર્થોનું નિયમિત સેવન કરતું હોય અને પરિણામે જે વ્યક્તિ એમાં ફસાય છે એ ક્યારેય એ ચક્રમાંથી બહાર નીકળી શકતી નથી આમ યોગ્ય માર્ગદર્શન તેમજ પરામર્શનના અભાવથી વ્યક્તિ વ્યસની કે તેનો બંધાણી બની જાય છે અને તેના ઉપયોગથી એ પરાધીન બને છે એટલે કે બીજાને આધીન બની જાય છે એમ પણ કહી શકાય મિત્રો એના પછી એક શબ્દ છે વિડ્રોઅવલ સિન્ડ્રોમ મિત્રો બે માર્ક્સની અંદર આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય છે બરાબર તો પરાધીનતાને લીધે શરીરનું અમુક દિશામાં માનસિક વલણ સ્પષ્ટ થાય છે જો નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહોલનો એકાએક ત્યાગ કરવાને લીધે તેને વિડ્રોઅલ સિન્ડ્રોમ થાય છે બરાબર કોઈક વ્યક્તિ એવું વિચારે કે ચાલો એકદમ મારે આ જે જેનો એ બંધાણી છે જેની જે કેફી પદાર્થનો કે આલ્કોહોલનો બંધાણી છે એને છોડી દેવું છે તો એ તરત છોડી નહીં શકે જો એકાએક ત્યાગ કરવા જશે તો એને વિડ્રોલ સિન્ડ્રોમ થવાની સંભાવના છે મિત્રો શું થાય એની અંદર તો જેને લીધે બેચેની કંપારી ઉબકા અને પરસેવો વગેરે લક્ષણો જોવા મળે છે અને જ્યારે ફરીથી એનો ઉપયોગ થાય ત્યારે આનાથી રાહત મળી શકે છે એટલે કે એકદમ એ છોડવા જાય તો એને બેચેની અનુભવાય કંપારી અનુભવાય ઉપકા આવે પરસેવો જે છે એ જોવા મળે છે અને પછી એને થોડુંક તો એ જે જેનું એને વ્યસન હોય જે તે વ્યક્તિને એનું થોડુંક જે ડોઝ છે એને આપવો પડે એમ કહી શકાય બરાબર તો જ એને થોડીક રાહત મળે છે એટલે એકાએક કોઈપણ વ્યસન છોડી શકાતું નથી મિત્રો એમ કહી શકાય ધીરે ધીરે વ્યસનને છોડવું પડે છે કેટલાક કિસ્સામાં વિડ્રોલ સિન્ડ્રોમ ગંભીર બને છે એટલે એકાએક જો છોડવામાં આવે તો આ વિડ્રોલ સિન્ડ્રોમ ગંભીર બની જાય છે અને જીવન માટે પણ જોખમી બને છે મિત્રો બરાબર જેથી વ્યક્તિને દાખતરી સારવાર આપવાની આવશ્યકતા પણ ઊભી થાય છે એકાએક છોડવા જાય તો પરિણામે દાખતરી સારવાર આપવાની પણ જે છે આવશ્યકતા ઊભી થાય છે તો મિત્રો બે માર્ક્સની અંદર જો વિડ્રોવલ સિન્ડ્રમ પૂછાય તો આપણે આટલું લખવાનું થશે બરાબર આ જે મુદ્દાઓ છે એ બધા લખવાના છે પરવસતાને કારણે દર્દી પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે જરૂરી ધન ધનરાશિ પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડોને દાવ પર લગાવી શકે છે એ સુધી પરવસ થઈ જાય છે બરાબર એના ઉપર જે કેફી પદાર્થ કે આલ્કોહોલ એ હાવી થઈ જાય છે અને દર્દી પોતાની જરૂરિયાતને પૂરી કરવા ધનરાશિ પ્રાપ્ત કરવા સામાજિક માપદંડોને પણ દાવ પર લગાવી શકે છે પરિણામે અનેક સામાજિક વ્યવસ્થાપનની મુશ્કેલી સર્જાય છે બરાબર તો આ થઈ ગયું બંધાણી અને પરાધીનતા વિશે એના પછીનો એક ટોપિક છે નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગની અસરો કેવી છે એ જોઈએ તો એની તાત્કાલિક પ્રતિકૂળ અસરોની વાત કરીએ તો વ્ય વ્યક્તિમાં અવિચારી વર્તણૂક આવી જાય એનું જે બિહેવિયર છે એ અવિચારી બની જાય છે વિધ્વંસ કે જંગલીપણો અને હિંસાના સ્વરૂપમાં એ પ્રગટ થાય છે બરાબર આવા કેફી પદાર્થો કે આલ્કોહોલના કારણે વ્યક્તિમાં અવિચારિક વર્તણૂક વિધ્વંસ કે જંગલીપણો અને હિંસાના સ્વરૂપમાં એ પ્રગટ થાય છે નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસનતંત્રની નિષ્ફળતા હૃદયની નિષ્ફળતા અથવા મગજમાં રક્ત સ્ત્રાવને કારણે વ્યક્તિ કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે મિત્રો યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવના ચેતવણી ભર્યા સામાન્ય લક્ષણોની આપણે વાત કરીએ તો કયા કયા એવા લક્ષણો છે જે યુવાનોમાં જે છે એ યુવાનોને ચેતવણી આપે છે એમ કહી શકાય ચેતવણી ભરે આ સામાન્ય લક્ષણો છે એમાં પહેલું છે શૈક્ષણિક કાર્ય સિદ્ધિ પર માઠી અસર થાય પહેલું જ બરાબર એ શિક્ષણ શૈક્ષણિક એની સિદ્ધિ ઉપર પહેલી અસર થશે કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજર રહે બરાબર કોઈ પણ કારણ વગર આગળ કીધું એમ નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ આખું મળી જાય તો પછી એમની સાથે રખડવામાં અને એ નશાકારક પદાર્થોની લતમાં એવો ચડી જાય કે કોઈ પણ કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજર રહેતો હોય વ્યક્તિગત સ્વચ્છતાની રૂચિનો અભાવ પોતે પોતાના જ જે અંગો છે કે પોતાનું જે સ્વચ્છતા છે એ રાખી શકતો નથી વ્યક્તિગત સ્વચ્છતાની રૂચિનો અભાવ એમ પણ કહી શકાય વિડ્રોલ એકલતા માનસિક તણાવ થાક બરાબર છે આક્રમકતા અને બળવાખોરી પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો શોખમાં રસ ન પડવો શુવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો વજન અને ભૂખમાં વધઘટ મિત્રો આ બધા જ લક્ષણો ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેના કારણે યુવાનોમાં જોવા મળે છે બરાબર એની દુરોગામી અસરોની વાત કરીએ તો જો બંધારણીને નશાકારક પદાર્થો અને આલ્કોહોલ ખરીદવા પૈસા ન મળે તો ચોરી કરવા પણ પ્રેરાય છે તો મિત્રો તમે જોઈ શકો છો જો પૈસા ન મળે તો એને એ જેમ તેમ કરી અને એની જે વસ્તુ અથવા તો જે કેફી પદાર્થ અથવા તો આલ્કોહોલ જોઈએ છે એના માટે એ શું કરશે ચોરી પણ કરશે તેની પ્રતિકૂળ અસરોમાં તે પોતાના પરિવાર કે અન્ય મિત્ર માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બની શકે છે પ્રતિકૂળ એટલે અનુકૂળ ન હોય એવી અસરોમાં પોતાના પરિવાર અથવા તો એનો જે મિત્ર હોય એના માટે પણ એક માનસિક અને આર્થિક સંકટનું કારણ બની જાય છે માનસિક એટલે કે એને જે છે પોતાની જે પ્રોબ્લેમ્સ છે અથવા તો સમસ્યા છે એ પોતાના મિત્ર સાથે શેર કરે એટલે કે એ મિત્ર પણ જે છે સંકટમાં આવી શકે છે માનસિક રીતે અને આર્થિક સંકટનો મતલબ કે અમુક વખતે આ જે કેફી પદાર્થો અથવા તો આલ્કોહોલ માટે પૈસા ઉધાર લે અને મિત્ર હોય એટલે ના પણ પાડી શકે અને પછી એ મિત્ર માટે જ આર્થિક સંકટનું કારણ બની જતું હોય છે જે બંધાણી ડ્રગ્સની અંતઃશિરા દ્વારા લે તો તેને એઇડ્સ અને હિપેટાઇટિસ બી થવાની શક્યતા રહે છે કેમ કે આ બંને રોગો માટેનું ના જે વિષાણુ છે એ ચેપી સોય કે સિરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે આ બંનેનું સંક્રમણ તીવ્ર છે અને અંતેથી ઘાતક પણ હોય છે મિત્રો બરાબર બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થતો હોય છે ઓકે તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસર જોવા મળે છે જેથી પુખ્તાવસ્થામાં તેના વધુ સેવનથી સેવનની આદત પડી જાય છે તરુણ હોય તરુણાવસ્થાની અંદર જ આલ્કોહોલના સેવનની લાંબા ગાળાની અસર જોવા મળી શકે છે જેથી પુખ્તાવસ્થામાં એને એ જ જે છે વધુ સેવનની આદત પડી જાય છે ડ્રગ્સ અને આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃતને અનુભવ પહોંચે છે યકૃત જે છે એ વધુ પડતા વ્યસનથી એટલે કે આલ્કોહોલ અથવા તો કેફી પદાર્થોના વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો જે રોગ છે એનું નામ છે સિરોસિસ એક માર્ક્સની અંદર મિત્રો એમસીક્યુમાં પૂછી શકાય છે સગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુમાં પણ વિપરીત અસર પ્રેરે છે બરાબર માતા જો એ આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કરશે તો ગર્ભસ્થ શિશુઓમાં પણ એની વિપરીત અસર પ્રેરાય છે ડ્રગ્સના અન્ય દુરુપયોગમાં ખેલાડી સારું પ્રદર્શન કરી શકે તે માટે તેનો ઉપયોગ કરે છે રમતવીરો માદક પીડાહારક દવાઓ એનાબોલિક સ્ટેરોઇડ ડાયુરેટિક્સ એટલે કે મૂત્રવર્ધક દવાઓ અને કેટલાક અંતસ્ત્રાઓનો ઉપયોગ એ માસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતા વધારવા કરે છે જેથી ખેલ પ્રદર્શન શક્તિશાળી બને છે બરાબર છે મિત્રો અહીં જે રમતવીરો છે પોતાનું પરફોર્મન્સ વધારવા માટે આવા ડ્રગ્સ એટલે કે દવાઓ લેતા હોય છે આવા નશાકારક પદાર્થો લેતા હોય છે એટલા માટે જ તો દરેક ખેલાડીનો એ જે છે ટેસ્ટ લેવામાં આવતો હોય છે બરાબર અને જો એમાં આ રીતના જો કેફી પદાર્થો કે આલ્કોહોલ એના શરીરમાં માલુમ પડે તો જે છે એના ઉપર એ બેન પણ લાગે છે એ રમત માટે બરાબર ડ્રગ્સની મહિલાઓ અને પુરુષોમાં થતી આડઅસરો આ પ્રશ્ન પણ બે માર્ક્સની અંદર મિત્રો પૂછી શકાય મહિલાઓમાં ડ્રગ્સની કેવી આડઅસર થાય છે તો એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગથી જાતિના લક્ષણો મહિલાઓમાં જાતિના લક્ષણો આવે આક્રમકતામાં વધારો થાય મિજાજમાં ઉતાર ચઢાવ અનિયમિત માસિક ચક્ર ચહેરા અને શરીર પર રૂવાટીની વૃદ્ધિ હગ સિસ્નિકામાં વધારો અવાજ ઘેરો થવો તો મિત્રો આ બધા જ લક્ષણો જે મહિલાઓમાં જોવા મળે છે બરાબર ડ્રગ્સની આ જે આડઅસરો છે પુરુષોમાં શું થાય છે તો એ જોઈએ ખીલ થવા આક્રમકતામાં વધારો મિજાજમાં ઉતાર ચઢાવ માનસિક માનસિકતા શુક્રપિંડના કદમાં ઘટાડો શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો છાતીનો ભાગ વધવો મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો અપરિપક્વતાએ ટાલિયાપણું આવી જાય પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બની જાય તો મિત્રો આ બધા જ જે લક્ષણો છે એ પુરુષોમાં આ બધી આડઅસરો પુરુષોમાં જોવા મળે છે બરાબર આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ લાંબા અસ્થિઓના વૃદ્ધિ કેન્દ્રો અપરિપક્વતાએ બંધ થઈ જવાને કારણે વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે બરાબર તો મિત્રો આ ડ્રગ્સના કારણે મહિલાઓ અને પુરુષોમાં જે આડઅસરો થાય છે એની મિત્રો આપણે વાત કરી એના પછી છેલ્લો ટોપિક છે અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ તો ઇલાજ કરતાં અટકાવ વધુ સારો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આ કહેવત અહીં સાચી ઠરે છે બરાબર છે ઇલાજ કરાવો એના કરતાં એનું અટકાવ એ વધુ સારો છે એમ કહી શકાય આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન ડ્રગ્સ અને આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વય મોટાભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે તો તરુણાવસ્થા એવી અવસ્થા છે કે જે દરમિયાન આવી આદતો પડવાની સંભાવના વધી જાય છે માટે આવી પરિસ્થિતિઓને પારખવી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય આ સંદર્ભે કોણ મદદ કરી શકે તો શિક્ષક અને માતા પિતા ની એનામ એમાં વિશિષ્ટ જવાબદારી હોય છે બને છે બાળકનો એવો ઉછેર કે જેમાં પાલન પોષણ સ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય ત્યાં આવા કુપ્રયોગ એટલે કે આલ્કોહોલ ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે મિત્રો સંસ્કાર અથવા તો એનું પાલન પોષણ સ્તરીય હોય સુસંગત અનુશાસન હોય ઘરની અંદર તો આલ્કોહોલ કે ડ્રગ્સનો ભય ખૂબ ઓછો થઈ જાય છે નીચે જણાવેલ કેટલાક ઉપાયો તરુણોમાં આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે તો પહેલો મુદ્દો આપણે જોઈએ સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું એટલે કે દરેક છોકરા કે છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે તેનો આદર કરવો જોઈએ બરાબર એટલે કે દરેક બાળક છે એ પછી છોકરો હોય કે છોકરી તેની પોતાની પસંદ તેનું પોતાનું વ્યક્તિત્વ હોય છે એટલે કે તેને પ્રોત્સાહિત કરવું જોઈએ બાળકને તેની ઈચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં પછી ભલે તે ભણવા માટે હોય ખેલકૂદ માટે હોય કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય ટૂંકમાં એના ઉપર કોઈપણ પ્રકારનું પ્રેશર એ ન કરવું જોઈએ એને હંમેશા એને ગમતી બાબતોમાં પ્રોત્સાહિત કરવું જોઈએ અને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ બરાબર બિનજરૂરી દબાણ કરવું નહીં એમ કહી શકાય બીજો મુદ્દો છે શિક્ષણ અને પરામર્શન સમસ્યાઓ અને તણાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો જ એક ભાગ છે સફળતા એ જ નિષ્ફળતાની નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે મિત્રો એવું આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ એમ બરાબર કોઈપણ પ્રકારની સમસ્યા હોય કોઈપણ પ્રકારનો ટેન્શન એટલે કે તણાવ હોય એનો સામનો કરવો નિરાશા કે અસફળતા એ જીવનનો જ એક ભાગ છે એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શન તેમને આપવું જોઈએ એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત વાંચન સંગીત યોગ અને અન્ય ઇતર પ્રવૃત્તિઓ વગેરે દિશામાં વાળવી જોઈએ બરાબર છે તો બાળકની શક્તિને રમતગમતમાં વાંચનમાં સંગીત યોગ અને અન્ય ઇતર પ્રવૃત્તિમાં વગેરે દિશામાં મિત્રો વાળવી જોઈએ ત્રીજો મુદ્દો છે માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી તો માતા પિતા તેમજ સમવયસ્કો પાસેથી તરત મદદ લેવી જોઈએ જેથી તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે ગાઢ અને વિશ્વાસો મિત્રોની સલાહ લેવી જોઈએ યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી પોતાની ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ મળશે બરાબર છે ચોથો મુદ્દો છે ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ સજાગ માતા પિતા અને શિક્ષકો ઉપર્યુક્ત ભયજનક સંકેતોને ઓળખી તેની ચર્ચા કરવી જોઈએ કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતાં માલુમ પડે તો કોઈ પણ ખચકાટ વગર તે વિના તેના માતા પિતા અને શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ ત્યારબાદ બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલા કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળે બરાબર છે તો ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ આ આપણો ચોથો મુદ્દો હતો પાંચમો મુદ્દો છે વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સહાય લેવી જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ અથવા તો આલ્કોહોલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરા પ્રયત્નો અને દ્રઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે બરાબર તો આ વ્યવસાયિક અને આરોગ્ય વિષયક જે સહાય છે એ લઈ શકાય છે જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ અથવા તો આલ્કોહોલના કૃપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા જે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ જે છે તેની તેના પૂરતા પ્રયત્નો અને દ્રઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે તો મિત્રો આ થઈ ગયું અટકાવ અને અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ તો મિત્રો આ સાથે આપણું ચેપ્ટર નંબર આઠ માનવ સ્વાસ્થ્ય અને રોગો અહીં પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળીશું આવજો મિત્રો